वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः श्रीसहजानन्दाय नीलकण्ठाय च नमो नमः ગામની ભાગોળમાં ભગવાન શ્રીહરિનું ભવ્ય સામયું સ્વાગત કર્યું છે. જિંજરના ખોડાભાઈ એમની વિનંતી હતી, પ્રભુ અમારા ગામમાં અમારા ઘરમાં પગલા પાડો, એટલા માટે મહારાજ પધારી રહ્યા છે. જિંજરના ખોડાભાઈના પૂર્વ ઇતિહાસની પૂર્વજન્મની વાતો પણ આપણે શ્રવણ કરી. આ કથા તમે સાંભળો છો, આ કથા વાર્તામાંથી તમે કંઈક સારું મંતવ્ય લખો છો, એક સાથે નાની ટકોર કરું કે આ કથા વાર્તામાં કોઈક સારા પ્રસંગ આવે, ચરિત્ર આવે, કોઈ ભક્તના કોઈ સંતના એ પ્રસંગો એ ચરિત્રો પણ યાદ રાખવા પ્રયત્ન કરજો. તમારા ઘરમાં ઘરસભા થાય ત્યારે ચરિત્ર એ પ્રસંગ એની પણ આપણે ક્યારેક ચર્ચા કરીએ, કારણ કે સિદ્ધાંતને સમજવા માટે દ્રષ્ટાંત અતિ જરૂરી છે. સિદ્ધાંત બોલવાનો સહેલો લાગે, એક લાઈનની વાત હોય બહુ સરળ લાગે, પણ એ સરળ નથી હોતી. એક લાઈનની વાતને સમજવા માટે ઘણીક વાર 1000 1 કરોડ પાના વાંચો ને તો પણ ઓછા પડે. આજે ભીખુદાદાએ મંતવ્ય આપ્યું, ઘણા નાના દીકરાઓએ મંતવ્ય આપ્યું. શું મંતવ્ય આપ્યું? કે સુખ છે એ ભગવાનનો આપેલો દંડ છે અને દુઃખ છે એ ભગવાનની કરેલી દયા છે. આવી સમજણ અક્ષરધામના અનાદિ મુક્તની સ્થિતિવાળા ભક્તની છે. ગોપાળાનંદ સ્વામીએ સંતોની સભા કરી, સંતોને કહ્યું કદાચ તમને મહારાજ બીજો જન્મ આપે તો તમે ક્યાં જન્મ લેશો? કોઈક સંત એમ બોલ્યા કે સ્વામી, મોટા રાજા હોય ને એના મોટા દીકરા થઈ જવાનું, કોઈ માથાકૂટ જ નહીં. પછી સ્વામી મનમાં મનમાં ખૂબ હસતા હતા કે મોટા રાજાના મોટા દીકરા થાય એ પછી શું ભગવાન સુધી પહોંચે ખરા? બધા સંતોએ પોતપોતાની રીતે અલગ અલગ સમજણકની વાત કરી. છેલ્લે કોઈક સંતે કહ્યું, સ્વામી તમારો શું અભિપ્રાય એ તો જણાવો. ત્યારે ગોપાળાનંદ સ્વામીએ કહ્યું, મને મહારાજ જો ફરીવાર આ લોકમાં મોકલે. સ્વામી તો સમર્થ હતા, આ લોકમાં આવવા જવાની વાત જ નહોતી, પણ આપણને શીખવાડવા માટે, આપણને સમજાવવા માટે. સ્વામીએ કહ્યું કે આ લોકમાં કોઈ અતિ ગરીબ બ્રાહ્મણ હોય, એવા અતિ ગરીબ બ્રાહ્મણને ત્યાં હું દેહ ધારણ કરું. બધા સંતો વિચંભામાં પડી ગયા, અરે સ્વામી તમે આવું કેમ વિચારો છો? એટલા માટે એક તો બ્રાહ્મણ હોય એટલે પવિત્ર હોય, ભગવદી હોય, એમાં અતિ ગરીબ હોય એટલે એની આસપાસ કોઈ મિત્ર ન હોય, સગાવાલા ન હોય, ગરીબ ના કોણ હોય ભગવાન સિવાય? એટલે આ દુનિયાની એક પણ મોહ માયા જાળ વધે જ નહીં એવા ઘરની અંદર જન્મ થાય ને તો ભગવાનનું સહજ ભજન થાય અને કરોડો જન્મની કસર તૂટી જાય અને બીજા જન્મ ધારણ ન કરવા પડે, સડસડાટ ભગવાનના ધામમાં પહોંચી જઈએ. વિચારો કોની સમજણા? ગોપાળાનંદ સ્વામીની સમજણ. સારંગપુરમાં શ્રીજી મહારાજ રંગોત્સવ કરે છે, પછી બધાને ભગવા માગવા માટે વાત કરી અને એમાં કાઠિયાવાડના બહેનોએ તો શું માગ્યું ખબર છે? મહારાજ રૂપિયા દો, રૂપિયા ફદ્યા દો, આવું બોલ્યા. રૂપિયા હોય તો સેવા થાય, રૂપિયા હોય તો ધર્મનું કામ થાય, રૂપિયા હોય તો સમયા થાય, રૂપિયા હોય તો તમને રાજી કરી શકાય. અમારી પાસે કંઈ નથી,
અમારે આવા સમયા કરવા હોય, ઉત્સવો કરવા હોય, ભગવાન જા જા રૂપિયા આપે તો થાય. પ્રેમજી વાણિયો હતો અને મહારાજ પાસે વારે વારે, મહારાજ દયા કરો, મહારાજ દયા કરો. એકવાર મુક્તાનંદ સ્વામી બેઠેલા, સ્વામી તો માં અતિ દયાળુ, મહારાજને કહ્યું મહારાજ ગરીબ છે બિચારો, દયા કરો ને. મહારાજે મંદાસ્ય કરી સ્વામીને કહ્યું સ્વામી તમે કહો છો એટલે કરીએ છીએ દયા. મહારાજે દયા કરી, એનું પ્રારબ્ધ બદલ્યું, ખૂબ સુખી થયો. બીજા વર્ષે મહારાજને મુક્તાનંદ સ્વામી પધાર્યા, ચાર પાંચ દિવસથી આ પ્રેમજી વાણીઓ દેખાય જ નહીં. બોલો, મહારાજે મુક્તાનંદ સ્વામીને પૂછ્યું સ્વામી પેલો પ્રેમજી કેમ દેખાતો નથી? સ્વામીએ બે ચાર વાર સમાચાર મોકલ્યા. અરે મહારાજને કહેજો ને, ઉતાવળ શું છે, હું આવવાનો જ છું, મારા પ્લાનમાં જ છે. અને મહારાજ તમે આવો, તરત ને તરત તમે આ દોડધામ કરવા માટે તમારી સેવા કોણ કરશે? લો, રસોઈ મોકલી દીધી, સીધું મોકલી દીધું, માણસોને મોકલી દીધા, પણ પ્રેમજી આવ્યો નહીં. મહારાજે ફરી મુક્તાનંદ સ્વામીને પૂછ્યું, ત્યારે મુક્તાનંદ સ્વામી કીધું કે મહારાજ દયા ખોટી થઈ ગઈ. મહારાજ કે સ્વામી તમે જો આજ્ઞા કરો તો અમે એવો પરચો બતાવે, બોલાવો ન પડે, નહીં મેં ત્યાં આવી જશે પ્રેમજી. સારંગપુરમાં સ્ત્રી ભક્તોએ ભગવાન પાસે માગ્યું અને નિષ્કુળાન સ્વામી લખી પણ નાખ્યું, મહાબળવંત માયા તમારે જેણે આવરિયા નર નારી. ભગવાનની માયા એટલી બળવંત છે, નર અને નારી, સાધુ અને મુનિયો, દેવો અને દાનવો બધા જ એમાં બંધાયેલા છે. અચરજ માયા તુમ્હારે હો પ્રભુ, અચરજ માયા તુમ્હારે. મારે એક નાની પણ અતિ મહત્વની વાત સમજાવી છે એટલે આ વાત કરું છું. એ વાત કઈ છે? કે સુખ એ ભગવાનનો આપેલો દંડ છે અને દુઃખ એ ભગવાનની કરેલી દયા છે. આવી સમજણ ભગવાનના અક્ષરધામના મુક્તની સ્થિતિવાળા જે ભક્ત છે એની છે. ગોપાળાનંદ સ્વામીની સમજણની વાત સાંભળી? સારંગપુરના સ્ત્રી ભક્તો, એમણે માગ્યું, એ દેશોમાં દેહ સુખ સંયોગ, દેશોમાં હરિજનનો વિયોગ, દેશોમાં જક્ત દેશોમાં પ્રભુ જક્ત મોટાઈ, મદ મત્સર એ રસ્યા કાઈ. કેવી માગણી કરી, આ લોકની મોટાઈ ન દેશો, આ દેહની અંદર સુખ ન દેશો. વિચારો, ભગવાનના મોટા મોટા ભક્તો, સુકાનંદ સ્વામીએ રોગ માગ્યો માટેવાલા ભક્તો, ઝિંઝર ગામના ખોડાભાઈ અતિ ગરીબ હતા, અતિ નબળી પરિસ્થિતિ હતી, એની ખુમારી એવી જબરજસ્ત હતી ને, વાત આપણે શ્રવણ કરી એટલે ફરીવાર વિસ્તાર નથી કરતો, પણ મહારાજના કૃપાપાત્ર હતા. ભૂલ થાય એ એટલી ભૂલ, એટલી મોટી ભૂલ નથી. માણસ માત્ર ભૂલને કરે, ભગવાન એક જ એવા ભૂલને ન કરે, પણ ભૂલ થયા પછી એ ભૂલને ન સ્વીકારવીને આ બહુ મોટી ભૂલ હોય છે. આ મોટી ભૂલ જે કરે છે ને એને ભગવાન માફ નથી કરતા. ભગવાન ભૂલને માફ કરે છે, ભૂલ કરવાની આદતને ભગવાન માફ નથી કરતા. લખી રાખો, ગમે તેવો પાપી હોય, ગમે તેવો દુષ્ટ હોય, ગમે તેવો નીચ હોય, જુબન પગી, મુંજોસુરો, વાલેરો, વરુ બધા કેવા હતા, ભગવાન ભૂલને માફ કરે છે, ભૂલ કરવાની આદતને માફ નથી કરતા. આપણે બધા ચોરી છુપીથી ભૂલ કરવાની આદતમાં ફસાયેલા છીએ. ક્યારે આપણે એકરાર કર્યો? તમે આ ચર્ચમાં જાઓ, કન્ફેશનનો કેટલો મોટો મહિમા છે. ચર્ચની અંદર કન્ફેશન કેવી રીતે થાય છે આજે પણ, ભલે એમાં પણ જે સાચું ખોટું હશે ગમે તે, પણ આજે પણ કન્ફેશનની જે પ્રથા છે ને, એકરાર કરવાની જે વાત છે ને,
2500 કરતા પણ વધારે વર્ષથી આ પૃથ્વી પર જૈન ધર્મ છે. જૈન ધર્મની એક પ્રતિક્રમણની પ્રક્રિયા તમે વાંચો ઇતિહાસમાં, એક પ્રક્રિયાથી જૈન ધર્મ કેટલો સલામત છે. શું છે પ્રતિક્રમણ? ભગવાન સ્વામી નારાયણે વચનામૃતના પાને પાને આજ વાતને આપણને શીખવાડી, કઈ? ભગવાનનો ભક્ત એ છે બીજામાં ગુણ નિહાળે અને પોતામાં પોતાના દોષને જુએ. ખોડાભાઈ બહુ સારા ભગવાનના ભક્ત છે, ભગવાને દયા કરી છે, એના ઘરે પધાર્યા છે. ખોડાભાઈ કે રાજભુવન હરિ આયે કરહેત, પલંગ દિયે બિછાઈ તે હે બેઠે કરુણા નિકેત. ખોડાભાઈએ પલંગ પાથર્યો, કરુણા નિકેત શ્રીહરિ બેઠા. કરુણા નિકેત કયો શબ્દ વાપર્યો? હવે આ નિકેત એટલે શું અને અનિકેત એટલે શું? દાદા, સંસ્કૃત શબ્દની એક બહુ મોટી મીઠાસ છે. નિકેત એટલે ઘર, એટલે મહેલ. કરુણાના ઘર, કરુણાના મહેલ. કરુણાનિધિ એટલે કરુણાના સાગર, કરુણાથી ભરેલા ટૂંકમાં. તો અનિકેત, ઘણાના નામ હોય છે ને આપણા મેકનમાં, અનિકેત ભગત. અનિકેત એટલે જેને ઘર હોય જ નહીં એ. હવે તો મોટા ઘરવાળા પણ અનિકેત હોય છે. લો, અનિકેત સ્થિરમતિર ભક્તિમાન મે પ્રિયો નરહ. ગીતાજી 12મો અધ્યાય, પરમહંસ ભાગવત સંતના લક્ષણ લખતા લખ્યું, સંત કેવા હોય? અનિકેત. અનિકેત નામ તો સંતને શોભે, કારણ કે એનું કોઈ ઘર બાર ન હોય. પણ હવે તો મહેલોમાં રહેનારા કેવા હોય? મિસ્ટર અનિકેત ભગત. લો, ખાલી કહેવાનું, આ તો સમજાવવા માટે. ભાષાની એક બહુ મોટી વિશેષતા છે. જગતમાં સંસ્કૃત જેવી કોઈ ભાષા નથી. આખી દુનિયા અત્યારે સ્વીકારે છે સંસ્કૃત ઇઝ મધર લેંગ્વેજ ઓફ ઓલ લેંગ્વેજીસ. દુઃખની વાત એ છે, જેમ જેમ કળિયુગનો પ્રભાવ આગળ વધશે, એમ સાચી વસ્તુ, સત્ય વસ્તુ બધી છુપાઈ જશે, લુપ્ત થશે. ગંગાજી લુપ્ત થશે, ગાયો લુપ્ત થશે, સાચા સંત ભક્ત લુપ્ત થશે, સંસ્કૃત ભાષા પણ લુપ્ત થશે. કરુણાનિકેત શ્રીહરિ બેઠા, પોતાની સંપત્તિને અનુસારે પ્રેમથી શ્રીહરિની પૂજા કરી, કેસરયુક્ત ચંદન ચર્ચ્યું ફૂલહાર પહેરાવ્યા, કપૂરથી આરતી કરી, અત્યંત દીન ભાવે હાથ જોડીને સ્તુતિ કરી. તે દેખીને શ્રીહરિ તેના ઉપર રાજી થયા. પછી સંતો વર્ણીને પાર્ષદો એ બધાની પૂજા કરી, પૂજાના જે યોગ્ય ઉપચારો જોઈએ તે બધા તેમણે એકત્ર કર્યા હતા. સત્સંગની જે રીત હતી, એવી સરસ વાતો આવે છે. સત્સંગની જે રીત હતી તેમાં ખોડાભાઈનું કાંઈ પણ અજાણ્યું ન હતું. કેટલાક ભક્તો તો ઘરમાં જેવી સંપત્તિ હોય તે પ્રમાણે સેવા કરતા. હવે ધ્યાનથી સાંભળજો. ભાવબેન સેવ કોટિક કરહી, શ્રી હરિવરસો દૂર પર હરહી, મોક્ષ કો એક ખપહી જે હા, સેવા અંગીકાર કરહી તે હા. કેવી સરસ કડી છે, જુઓ તો ખરા. ભાવ બિન સેવ કોટિક કરહી. ખોડાભાઈ જાણતા હતા, શું જાણતા હતા? ભક્તિ ભાવ વિના કોટી ગણી સેવા કરે તો પણ શ્રીહરિ તેને સ્વીકારતા ન હતા. અને ભક્તને મોક્ષનો ખપ હોય અને નાની એવી સેવા કરે તેને પણ શ્રીહરિ સહર્ષ સ્વીકારતા હતા. હું ઘણી વાર કહું છું, આ કથામાંથી આપણે શીખવા જેવું એ છે શું ન કરવું અને શું કરવું. ડોન્ટ્સ એન્ડ ડૂઝ. હવે સામાન્ય દ્રષ્ટિ કેવી છે દાદા? હું તમને કહું, કોઈને પૂછો કે બટેકા કોને કહેવાય, બધાને ખબર છે આ બટેકા. આપણે કોઈને પૂછીએ દૂધી કોને કહેવાય, બધાને ખબર આને દૂધી કહેવાય, આને મેંગો કહેવાય, આને એપલ કહેવાય, એપલ મેંગો, રાઈટ? પણ એપલની અંદર પણ સારા એપલ કે ખરાબ એપલ એ બધા ન ઓળખી શકે. મેંગોમાં પણ સારી મેંગો, ખરાબ મેંગો,
આના માટે જેને વિચક્ષણ બુદ્ધિ હોય એ જ ઓળખી શકે ને. એવી રીતે આ સત્સંગ આપણને વિવેક આપે છે. વિવેકનો અર્થ થાય વિનક્તિ ઇતિ વિવેક, વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન એને વિવેક કહેવાય. જ્ઞાન નહીં, વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન એને વિવેક કહેવાય. લોકો એમ માને સેવા કરવાથી કલ્યાણ થાય, પણ ના પાડે છે શાસ્ત્ર. ભાવ વિનાની સેવા કલ્યાણ નથી કરતી, ભાવ વિનાની ભક્તિ કલ્યાણ નથી કરતી, સ્વભાવમાં રહીને કરેલી સેવા કલ્યાણ બગાડે છે. આ પૃથ્વી ઉપર સેવા કરનારા કરોડો કરોડો માણસો કલ્યાણથી વંચિત થયા છે. મોટા મોટા મંદિરો બનાવનારા, મોટી મોટી સેવા કરનારાઓ નથી સફળ થયા. દાદા જો સાંભળો, ભાવ બિન સેવ કોટિક કરહી શ્રી હરિ વરસો દૂર પર હરહી. દૂરથી ભગવાન છોડી દે, દૂરથી એની સેવા સામે જુએ પણ નહીં. ભગવાન આપણી સેવાના ભૂખ્યા નથી, ભગવાન આપણા પૈસા કે પદાર્થના ભૂખ્યા નથી, ભગવાન આપણા ભોગ એના ભૂખ્યા નથી. આપણી મોટી ભૂલ થતી હોય છે. હવે વચનામૃત દ્વિશતાબ્દી વર્ષ ચાલી રહ્યું છે. દેશ અને દુનિયામાં તમામ સત્સંગી ભક્તો અત્યારે વચનામૃતના પાઠને પારાયણ કરી રહ્યા છે. આવતીકાલે દેવ સૈની એકાદશી એટલે કે નિમી એકાદશીથી બધા ભક્તો નિયમ લેવાના છે. પૂજ્યપાદ ગુરુજીની ખાસ આજ્ઞા અને ભલામણ છે કે લોયાધામ પરિવારના જાજા ભક્તો વચનામૃતના પાઠ કરે, જેનાથી જેટલા થઈ શકે એટલા વચનામૃતના પાઠ કરજો. એ સિવાય તપ વ્રત બીજું જે મહારાજને રાજી કરવા માટે કરવું જોઈએ એ પણ શક્તિ પ્રમાણે કરજો, પણ આટલું નિયમ પૂજ્યપાદ ગુરુજીએ આપ્યું છે. મારા જીવનમાં વચનામૃતના દાદા એટલા બધા અનુભવો થયા છે, હું સાચું કહું, કારણ કે આપણે આ લોયાધામમાં સાગરની કથા કરતા પહેલા વચનામૃતની કથા રોજ કરતા. આ ગ્રંથ એનું અમૃત જે નામ છે ને સાર્થક છે. એક ભક્ત ચિંતામણી અને એક વચનામૃત, આ બે ગ્રંથ એવા છે એના પરચાની કથા કરવા જઈએ ને તો 7 દિવસની પારાયણ કરીએ ને તો પણ પરચાઓ ઓછા પડે એટલા પરચાઓ અત્યારે નોંધાઈ રહ્યા છે. એક નાની વાત કરું, આપણા મગનભાઈ ભાદાણી વચનામૃત જયંતિના દિવસે મંદિરમાં આવ્યા હતા. આપણે તો બધા ભક્તો વચનામૃત વાંચતા હોય, બધાને પહેલા નંબર ટેગ આપીએ, એમને પણ નંબર ટેગ મળ્યો. એમણે પણ 5-6 વચનામૃત ત્યારે પહેલી વાર વાંચ્યા. સત્સંગ તો ગળથૂથીમાં હતો, વચનામૃત સાંભળેલા ઘણી વાર, પણ આ રીતે સ્થિર મન કરીને પહેલી વાર વાંચ્યા. અલગ અલગ ચેપ્ટરના અલગ અલગ વચનામૃત વાંચ્યા, પણ એક એક શબ્દ એમના હૃદયને અડતા ગયા. પછી તો એમને વચનામૃત વાંચવા માટે નિયમ લીધો, પછી તો વચનામૃત વાંચતા થયા. આ વર્ષે પીયુડા મહારાજના 5મા મહોત્સવ નિમિત્તે 31 વચનામૃતના પારાયણ એકલા મગનભાઈ ભાદાણી કરવાના છે દાદા. $25,000-50,000 આપવાને એ સેવા જેટલી મહત્વની છે ને એવી જ આ પણ એક સેવા છે, 31 વચનામૃતના પારાયણ. અને આના પહેલા એમણે 108 વચનામૃતના પારાયણ પૂરા કર્યા. પણ એક આશ્ચર્ય તમને કહું, એમને નંબર હતા, આંખોમાં ચશ્મા હતા. દાદા ઇમ્પોસિબલ લાગે કોઈને, હા, આંખોમાં ચશ્મા હતા, નંબર હતા, વચનામૃતના પાઠ અખંડ ચાલુ કર્યા, અખંડ ચાલુ કર્યા, આંખના નંબર નીકળી ગયા, આંખ કાચ જેવી થઈ ગઈ. તમે અહીંયા આવે ત્યારે પૂછજો, આ વાત તો મેં એમના મોઢે કેટલી વાર સાંભળી છે. હું કહેવા એ માગું છું, આ લોકના પરચાને આપણે બહુ મોટું સ્થાન આપી દઈએ છીએ, એટલે આપણે ભગવાન સુધી નથી પહોંચતા. એટલે આ બધી પરચાઓની વાત કરવા કરતાં આ ગ્રંથ આપણને શ્રીજી મહારાજથી નજીક લઈ જાય છે. આ ગ્રંથ આપણને ભગવાનનો અનુભવ કરાવે છે. આ ગ્રંથ શ્રીજી મહારાજનું સાક્ષાત સ્વરૂપ છે, પ્રત્યક્ષ શ્રીજી મહારાજ છે એવો ભાવથી શ્રદ્ધાથી પાઠ કરીને અનુભવ થાય છે.
હું એક વચનામૃતની વાત વાંચું છું. માટે ગુરુજીની આજ્ઞા છે, બધા ભક્તો પણ નિયમ લેજો. અત્યારે ચાલુ કથા પ્રસંગમાં સેવા ભક્તિ કેવી કરીએ તો ભગવાન નથી સ્વીકારતા, કેવી કરીએ તો ભગવાન સ્વીકારે છે. આ વાત સમજનારા બહુ ઓછા માણસો છે. ધ્યાનથી સાંભળજો. વચનામૃત છે ગઢપુર મધ્યનું 41મું. સ્વામિનારાયણ હરે પછી શ્રીજી મહારાજ કૃપા કરીને પોતાના ભક્તજનને ઉપદેશ કરતા થકા બોલ્યા છે, જેને પરમેશ્વર ભજવા હોય તેને. બોલો, ભગવાન ભજવા છે તમારે બધાએ? તો સાંભળો, જેણે પરમેશ્વર ભજવા હોય તેણે ભગવાનની અથવા ભગવાનના ભક્તની સેવા ચાકરી મળે ત્યારે પોતાનું મોટું ભાગ્ય માનીને સેવા કરવી. આપણને સેવા મળે એટલે મનમાં પહેલો વિચાર, સ્વામીને બીજા કોઈ મળ્યા નથી એટલે મને કોલ કર્યો. પાછું મનમાં બીજી વાર થાય કે અઠવાડિયા પહેલાં મને કીધું હતું ને આજે કીધું એટલે લાગે છે કે સ્વામી પાસે મારા સિવાય કોઈ નથી. પાછું ફરી મનમાં થાય કે આ હું આવ્યો ને એટલે આ સેવા પતિ, નકર બીજો કોઈ આ સેવા કરી શકે એમ હતું નહીં. આ બધું શું છે? હવે સાંભળો મહારાજ શું બોલે છે. સેવા મળે કોઈ પણ પ્રકારની, તનની સેવા, ધનની સેવા, મનની સેવા, સેવા મળે ને ત્યારે એમ માનવું મારા મોટા ભાગ્ય છે. તરલ ભગત, ગમે તે સેવા મળે શું માનવાનું? મોટા ભાગ્ય છે. તેમ માનીને સેવા કરવી, તે પણ ભગવાનની પ્રસન્નતાને અર્થે કરવી. ખાલી ભાગ્ય એકલા ન માનવા, હું આ સેવા કરું છું ને એનાથી કોણ રાજી થશે? ભગવાન રાજી થશે. સંતને રાજી કરવાનું તાન, હરિભક્તને રાજી કરવાનું તાન, એની સાથે સાથે સંતમાં અને મહારાજમાં કોણ રહ્યા છે? ભગવાન રહ્યા છે. કેવા સારા સંત છે, આ કેવા સારા હરિભક્ત છે, એમાં મહારાજ છે. હું એની સેવા કરીશ, આ હરિભક્ત નહીં મહારાજ રાજી થશે. આવી સમજણ હોય તરલ ભગત? સેવા કરનારા હજાર માણસનું ઇન્ટરવ્યુ લો તમે, લો. હજી સાંભળો, અને પોતાના કલ્યાણને અર્થે ભક્તિ એક કરીને કરવી. સેવા કરવી પણ કેવી રીતે કરવી? પોતાના કલ્યાણને અર્થે. એક તો પોતાના મોટા ભાગ્ય માનીને કરવી, ત્યાર પછી ભગવાનની પ્રસન્નતાને અર્થે કરવી, ત્યાર પછી આ સેવા કરવાથી મારું કલ્યાણ થશે, મારા આત્માની કસર નીકળશે. એક હરિભક્તની આવી સેવા મેં જોઈ છે મારા અનુભવ પ્રમાણે, ઘણા કરતા આ સેવા. ચિરાયુ ભગત, આ હરિભક્ત જે સેવા કરે છે ને દાદા, એની સેવા કરવાની પદ્ધતિ, એની સાથે કોઈ રે જુએ તો લાગે કે ખરેખર કોઈ મુક્ત આત્મા છે. એવા ઘણા બધા હરિભક્તો હોય સત્સંગમાં, આપણા લોયાધામ પરિવારમાં ઘણા બધા છે, પણ આ તો એક ઉદાહરણ તમને આપ્યું. એટલે બધા ભક્તોને ખાસ જણાવવાનું, મહારાજ કેટલી સરસ વાત કરે છે. આપણને સેવા મળે તો પહેલા માનવું મારા મોટા ભાગ્ય છે, પછી ભગવાનને રાજી કરવા માટે કરીએ, ત્યાર પછી આત્માના કલ્યાણ માટે કરીએ, અને ભક્તિથી કરવી, ભાવથી કરવી. થાકી ગયા કરવી પડે છે એમ, વેઠ ઉતારવી પડે છે એમ, એ રીતે નહીં, ભાવથી કરવી. હવે સાંભળો, હજી મહારાજ આગળ કહે છે, પણ કોઈક વખાણે તે સારું ન કરવી. આપણે સેવા કરી હોય, આપણું જો નામ ન લેવાનું હોય, પછી દુઃખ લાગી જાય, તો સમજો એ સેવા પાણીમાં ગઈ. અને જીવનો તો એવો સ્વભાવ છે, જીવનો તો એવો સ્વભાવ છે, શું મહારાજ વચનામૃતમાં વાતો કરે છે, જેમાં પોતાને માન મળે તે જ કરવું સારું લાગે, પણ માન વિના એકલી ભગવાનની ભક્તિ કરવી પણ સારી લાગતી નથી.
હમણાં 64 પદીની સવારની કથામાં આપણે માન વિશે શ્રવણ કર્યું હતું ને, ખતરનાક દોષ છે, ખતરનાક. કોને છોડ્યા નથી? નિત્યાનંદ સ્વામીની બાજુમાં નિર્વિકલ્પાનંદ સ્વામી બેસતા, કેટલા મોટા વિદ્વાન, ભગવાન સ્વામિનારાયણના 4 હાથ જેના માથા ઉપર પડતા. અને કેવા સંત, લોકોને ભગવાનની વાતો કરે, મહિમા સમજાવે, ન સમજે ને ત્યારે પ્રતિજ્ઞા કરે, આખા બ્રહ્માંડમાં જેટલી ગાયો મરે છે એ બધી ગૌહત્યાનું પાપ મને લાગે, જો હું ખોટું બોલતો હોઉં તો. આવી રીતે લોકોને નિશ્ચય કરાવતા. પણ એ બધું ક્યાં સુધી? મહારાજ વાહ વાહ કરતા ને, એકવાર એનું માનભંગ થયું, શ્રીજી મહારાજ એનું ન સાચવી શક્યા, પરિણામ શું આવ્યું ખબર છે? જે ભગવાનનો મહિમા ગાનારા હતા ને, એ જ ભગવાનની નિંદા કરનારા થઈ ગયા. ગામોગામ જઈ એક એક લોકોના કાનમાં ઝેર રેડ્યો. ને પ્રેમાનંદ સ્વામીને કીડી સખી, ભવાનાનંદ સ્વામી હતા, પ્રેમાનંદ સ્વામી કરતા પણ મીઠો રાગ હતો. પણ મહારાજ જ્યારે મીઠો આવકાર ન આપ્યો, સ્થાન અને માન ન આપ્યું, માન ભંગ થયું, સત્સંગમાંથી પડી ગયા. દાદા ખાચર ને જીવા ખાચર એક ત્રાજવામાં મૂકો ને, એક કે ત્રાજવું ઊંચું નીચું ન થાય, આવા ભક્તો હતા. પરિણામ ક્યાં આવ્યું? દાદા ખાચરની ગમે એટલી મહારાજે કસોટી લીધી, બધામાં પાસ થયા. જીવા ખાચરની એક વાર કસોટી થઈ, માનભંગ થયો, સત્સંગમાંથી પાછા પડવા લાગ્યા, પડવા લાગ્યા, પડવા લાગ્યા. ક્યાં સુધી? શ્રીજી મહારાજનું ગળું કાપવા તૈયાર થયા. બોલો કોણ? જીવા ખાચર. સુરા ખાચર ને અલૈયા ખાચર તમે જુઓ, કેટલા મહાન બધા ભક્તો. આમ જો તો સુરા બાપુ પાસે એટલી સમજણ પણ નહોતી, એમણે કંઈ એટલો બધો સત્સંગ પણ નહોતો કરાવ્યો. અલૈયા ખાચરે તો વાતો કરી કેટલાને સાધુ બનાવી દીધા હતા. ઓછી સેવા કહેવાય? 15 થી 16 જણાને સાધુ બનાવ્યા હતા, નૈષ્ઠિક બ્રહ્મચર્ય પાળતા હતા. કેટલી સેવા, કેટલું ભજન, કેટલી ભક્તિ. પણ આ બધું હતું, પણ આ 3 વાત નહોતી. ભગવાનને રાજી કરવાનું તાન નહોતું, હું જે કંઈ કરું છું મારું મોટું ભાગ્ય કે મને આવી સેવા મળી, આવી સમજણ નહોતી, અને હું જે કંઈ કરું છું મારા આત્માના કલ્યાણ માટે કરું છું, આ 3 ભાવના નહોતી તો બધું પાણીમાં ગયું. એની સામે શું હતું? જો બધા કહે છે ને અલૈયા ખાચર જેવો કોઈ હરિભગત નહીં, વાહ વાહ થાય છે ને, વખાણ થાય છે ને. એટલા માટે શ્રીજી મહારાજે સાગરમાં એક વાત કરી હતી, અમારો એવો સ્વભાવ છે અમારી સાથે જે રહે ને એને વારંવાર ટોકીએ, વઢીએ. સાંભળું તું ને તમે, શ્રીજી મહારાજની સાથે જે રહેતા એને મહારાજ વારંવાર વઢતા, વઢે છતાં પણ એને વાંધો ન પડે એવા જીવ ઉપર પછી ભગવાન રાજીપો દેખાડતા. પહેલેથી જ કડવી દવા બતાવી દેવાની. અને ધ બેસ્ટ થિયરી આ જ છે, માન મોટાઈ પાન તાન એનાથી થયેલો સત્સંગ એ લાંબો નથી ચાલતો, પરચાઓથી થયેલો સત્સંગ લાંબો નથી ચાલતો, કેવળ સમજણથી થયેલો સત્સંગ એ જ લાંબો ચાલે છે. તમારા ઘર પરિવાર બધી જગ્યાએ આ રીત તમે અપનાવો ને, ઘરમાં બેસો ત્યારે કડવી વાત, ઘરની બહાર બધી મીઠી વાત, તો તમારું ઘર પરિવાર સંબંધો તંદુરસ્ત રહેશે. મીઠી વસ્તુ ખાવાથી ડાયાબિટીસ થાય છે, રોગ થાય છે, એના કરતાં પણ મોટો રોગ તમે સાથે બેસી ક્યારેય કડવી વાત કરી જ ન શકો એનાથી થાય છે. આદત પાડવી જોઈએ, સાંભળવાની પણ આદત પાડવી જોઈએ અને કરવાની પણ આદત પાડવી જોઈએ. આના જેવી બીજી કોઈ બેસ્ટ દવા નથી. હેલ્ધી પરિવાર માટે, હેપી પરિવાર માટે ભગવાન સ્વામિનારાયણની આ રીત હતી. શ્રીજી મહારાજ કેવું લખે છે? જીવનો તો સ્વભાવ એવો છે જેમાં પોતાને માન મળે તે જ કરવું સારું લાગે છે, પણ માન વિના એકલી ભગવાનની ભક્તિ કરવી પણ સારી લાગતી નથી. લો પછી મહારાજે કૂતરાનું દ્રષ્ટાંત આપ્યું અને આ વચનામૃતને નંદ સંતોએ ટાઇટલ આપ્યું માનરૂપી હાડકાનું. કેવું વચનામૃત છે? માનરૂપી હાડકાનું વચનામૃત. હાડકું હોય ને, ઘરમાં પડ્યું હોય કોઈને ગમે, ઘરના આંગણામાં પડ્યું હોય કોઈ ગમે, અરે રોડ ઉપર પડ્યું હોય ને તોય આપણને ચીથરી ચડે,
આ માન રૂપી હાડકું ક્યાં પડ્યું છે? ઘરમાં નહીં, હૃદયમાં પડ્યું છે. જીવ પ્રાણી માત્રના હૃદય આ હાડકાથી ભર્યા પડ્યા છે. કૂતરા જેવી, કૂતરા કરતા પણ ભૂંડી દશા માની ભક્તની છે. અને આજે માની ભક્તનો એટલો મોટો સમુદાય વધતો જાય છે ત્યારે વાલા ભક્તો, ભગવાન કેવી સેવાને સ્વીકારે છે, ભગવાન કેવી સેવાને નથી સ્વીકારતા? ભાવ બિન સેવ કોટિક કરહી, ભક્તિ ભાવ વિના કરોડો પ્રકારની સેવા કરે, કરોડો રૂપિયાની સેવા કરે. શ્રી હરિ વરસો દૂર પર હરહી, ભગવાન તે સેવાને સ્વીકારતા નથી, દૂરથી છોડી દે છે. મોક્ષ કો એક ખપહી જે હા, સેવા અંગીકાર કરહી તે હા. એક મોક્ષનો જેને ખપ છે અને એવી ખપથી નાની સરખી સેવા કરે તેને પણ શ્રીહરિ સહર્ષ સ્વીકારે છે. કેટલાકને તો મોક્ષનો ખપ અપાર હોય, જ્ઞાનની વાતો તો અત્યંત અપાર કરે પણ બીજામાં અનંત ખામીઓ દેખાડે, જોયું? અને પોતાની ખામીને ક્યારે સ્વીકારે નહીં, આવો સ્વભાવ હોય. અને પોતાના ઘરમાં કરોડોનો ધનભંડાર ભર્યો હોય, જોયું? બીજાની ખામી દેખાડે પણ પોતાની ખામી ન સ્વીકારી શકે, સમજો ખોટો છે. કેવો છે? એનો સંગ છોડવા જેવો છે. બાકી એ તો ડૂબશે, તમને પણ ડૂબાડશે. પોતાના ઘરમાં કરોડોનો ધન ભંડાર ભર્યો હોય પણ ભગવાનને માટે ને સંતોને માટે લગારે ખર્ચ કરે નહીં તો કેવો છે? ખોટો છે, છોડી દો. પોતાના સંબંધી હરિભક્ત થાય તો તેને નિષ્દિન શત્રુની જેમ જુએ. પોતે સત્સંગમાં આવતો હોય પણ સગાવાલા જો મંદિરમાં આવતા થાય તો કેવો લાગે એને? ઘણા આવા હોય છે, પોતે મંદિરમાં આવે, દીકરાઓને મંદિરમાં ના લઈ જાય, સંબંધીને મંદિરમાં ના લઈ જાય. આવા મેં જોયા છે, નામથી જાણું છું. બીજાની તો વાત જ શું કેવી. આવો અત્યંત કૃપણ હોય, નખથી શિખા સુધી લોભનો જે રાશિ હોય, પોતામાં રહેલા દોષોને ક્યારેય તપાસતો ન હોય, પોતાની ધનાઢ્યતાનું મહત્વ માનતો હોય અને સત્સંગી એવું નામ ધરાવતો હોય પાછો, તે જો હરિભક્ત હોવા છતાં આવો હોય તો તેમાં ઘણી મોટી ખોટ છે. જે ધનવાન લોકો છે તેમને અન્ન વસ્ત્રની કોઈ ખોટ હોતી નથી. આ સત્સંગમાં અપાર હરિભક્તો છે, તે સહુની શ્રીહરિ સંભાળ રાખે છે. તેમાં અનંત જીવોનો મોક્ષ કરવાને માટે કોઈક ભક્તને શ્રીહરિ અધિકાર આપે છે. શ્રીહરિને તો અનેક જીવોનો મોક્ષ કરવાનું એક તાન રહ્યું છે, તે સિવાય બીજી કંઈ ઓળખાણ શ્રીહરિ રાખતા નથી. કોઈક હરિભક્તને કંઈક દુઃખ આવી પડ્યું હોય અને તે વખતે તેને બીજો કોઈક આધાર ન હોય તો તેવા દુઃખી ભક્તના આધાર માટે શ્રીહરિ કોઈને કંઈક અધિકાર આપે છે. શ્રીહરિ તેઓ ઘણો મહત્વપૂર્ણ અધિકાર કોઈ એકને આપે કે બેને આપે, આવા મોક્ષરૂપ શ્રીહરિના વચનને ખૂબ આદરથી માને અને પૂજે છે. જીવને અનંત બ્રહ્માંડોના વિષય ભોગને ભોગવવાની અપાર ઈચ્છા છે. સાગરના શબ્દો તો જુઓ, ફરવાની, ખાવાની, પીવાની. ગુણાત્માનંદ સ્વામી કે મોટો ગરાસ્ય હોય જાજી જમીન ભેગી કરે, મોટો પંડિત હોય જાજા ચોપડા ભેગા કરે, મોટો ભરવાડ હોય જાજા ઢોર ભેગા કરે, કોઈને પણ એમ થતું નથી કે જાજા ભગવાનને રાજી કરીએ. તમે દાદા રોડ પર બેસીને જુઓ ને, કરોડો માણસો આમ જાય છે ને કરોડો માણસો આમ જાય છે. ખરેખર પૂછો ને તો એક પણ માણસને ખબર નથી શા માટે દોડધામ કરે છે. બોલો, મેં કહ્યું હતું ને, આમ જાય છે નહીં, માળા તો ફેરવી પણ મન ન ફેરવ્યું, લસણ તો છોડ્યું પણ લખણ ન છોડ્યા, ડુંગળી તો છોડી પણ ડખાઓ ન છોડ્યા. લસણ પણ છોડવાનું છે પણ એની સાથે સાથે બીજું ઘણું છોડવાનું છે. લસણ છોડીને આપણે એમ માનીએ અમે લસણ ડુંગળી નથી ખાતા, એટલામાં કામ નહીં થાય, એ અહંકાર તો મારી નાખશે. 5-25 માળા ફેરવી, મેં વાત હું ઘણી વાર કરું છું ને, 5 માળા ફેરવીને 95 ચાળા કરે, બેલેન્સ કેવું થાય દાદા? એનું ગ્રાન્ડ ટોટલ કેવું થાય? માટે કેટલી માળા કરી એના કરતા કેટલા ચાળા છોડ્યાને વધારે મહત્વનું છે. એટલા માટે બધા શાસ્ત્રો, હમણાં વાત આવી
ભગવાન કેવી સેવાને નથી સ્વીકારતા. શિક્ષાપત્રની શરૂઆત થઈ શું ન કરવું, પીપા પાપ ન કીજીએ તો પુણ્ય કિયા સો બાર. નિષ્કુળાનંદ સ્વામી લખ્યું, સો વાતની એક વાત છે નવ કરવો આજ્ઞા લોપ. કપટી છળ પ્રપંચ કરનારો માણસ શું કરે છે, પેલાને સામેવાળા માણસને ગમતું હોય એવું બે ચાર પાંચ વસ્તુ કરી દે, પેલા રાજી કરી લે અને પાછળથી મોળ જેમ કળા પૂરે અને પાછળ પૂઠ દેખાડે એમ પાછળથી અવળા 95 ધંધા કરી નાખે. આવી કપટી દુનિયા અત્યારે વધી ગઈ છે. કોનો વિશ્વાસ કરવો? કેવું સરસ કોઈએ લખ્યું દાદા, વિશ્વાસ તેનો કરો કે જેના ઉપર વિશ્વાસ કર્યા પછી તમારો શ્વાસ અધ્ધર ના થાય. એટલા માટે વાલા ભક્તો આ કથા સાંભળો છો ને, આ વાતો યાદ રાખો. એવી સરસ વાતો છે, એમ થાય કેટલી વાતો હું વાંચું છું વારંવાર. આ બધી વાતો હું મારા માટે જ લઉં છું, મારા આત્માના કલ્યાણ માટે, મારા આત્માને બળ મળે એટલા માટે. અને આપણે બધા જે જે આ વાતો મહારાજની પ્રસાદી છે, નંદ સંતોની પ્રસાદી છે, સમજીશું, આપણને બધાને બળ મળશે. ગંગાના કિનારે જે આવે બધાને ગંગાનું પવિત્ર જળ મળે છે. વાત એવી સરસ છે, વાંચી નાખીશું તો કદાચ કામ નહીં લાગે. આપણે એક બે લાઈન વાંચું છું, તમે વિચારજો, બે દિવસ સોમવારે વાંચીશું. જીવને અનંત બ્રહ્માંડોના વિષય ભોગવવાની અપાર ઈચ્છા છે. બોલો, વાત સાચી ખોટી? હમણાં અમેરિકામાં થોડા સમય પહેલા ઘટના ઘટી, મને કોઈ વાત કરી હતી, 92 વર્ષના માણસે ડાયવોર્સ લીધા. બોલો, કેવા વિષયના રોગ લાગુ પડ્યા છે, વિષયની ભોગની પાછળ માણસ કેટલા ગાંડા થયા છે. આ બધી દોડધામ છે ને વિષય માટે છે, આસક્તિથી છે. મેં વાત કરી હતી ને, ભગવાનનો ભક્ત જે કંઈ કરે છે આજ્ઞાથી કરે છે, જગતના જીવો જે કંઈ કરે છે આસક્તિથી કરે છે. અમે સંતો આ સમય આ ઉત્સવ આ બધું કરીએ છીએ, અમે પણ દોડધામ, સંતો અત્યારે કેવો પરસેવો પાડી રહ્યા છે, પણ એની પાછળ કારણ છે મહારાજ મોટા પુરુષ પૂજ્યપાદ ગુરુજી જેવા સંત, એની આજ્ઞા છે. આજ્ઞાથી આ બધા સંતો દોડધામ કરે છે, જગતના જીવો પણ દોડધામ કરી દે છે, કેટલી બધી આસક્તિથી. દેખાય છે ને તમને? જીવને અનંત બ્રહ્માંડોના વિષય ભોગવવાની અપાર ઈચ્છા છે. જેમ ભોગોનો પાર નથી તેમ જીવની ઈચ્છાનો પણ પાર નથી. આ જીવે તો એક યોનિમાં જઈને અનંત જન્મ લીધા છે, તો પણ તેના ભોગની વાસના ક્ષીણ થઈ નથી, અને દિન પ્રતિદિન આસક્તિ તો વધતી જ જાય છે. શું આ શ્રીજી મહારાજનો સિદ્ધાંત? તો વારંવાર મહારાજ આ વાત કરતા, આપણે આ વાત થોડી સમજવી છે. આ આસક્તિ આપણા બધાની અંદર એવું ઘર કરીને બેસી ગઈ છે ને, એવું ઘર કરીને પ્રોબ્લેમ એનો જ છે ને. દડાને ત્યાં સુધી લાત ખાવી જ પડશે જ્યાં સુધી અંદર હવા ભરી છે. એ જ નિયમથી આ અહંકારની હવા આપણામાં ભરાઈ ગઈ છે ને, ત્યાં સુધી યાદ રાખો, લાતો માયાની ખાવી પડશે, ખાવી પડશે ને ખાવી પડશે. સત્સંગની રાત જેવી બીજી કોઈ રાત નથી, ભક્તોની નાત જેવી બીજી કોઈ નાત નથી, અને માયાની લાત જેવી બીજી કોઈ લાત નથી. 15 ચોપાઈ સુધીની કથા અહીંયા પૂરી થાય છે. આપણે આ કથા સોમવારે લેશું. આપ સર્વે ભક્તોને ખાસ જણાવવાનું, પૂજ્યપાદ ગુરુજીનો આપણો વિડીયો એ અત્યારે આપણે દર્શન કરવા છે. બોલો ઘનશ્યામ મહારાજની જય.